નસવાડી તાલુકાના યોજનામાં પાઇપલાઇન નાખવાની કામગીરી કરનાર એજન્સી જલારામ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર દ્વારા ખેડૂતોના ઉપાપાકમાં પાકમાં જેસીબી મશીન ફેરવી દેવામાં આવ્યું છે જેને લઈને ગરીબ આદિવાસી ખેડૂતોમાં રોજ ભભકી ઉઠ્યો છે આદિવાસી વિસ્તાર છે અને અવકાશી ખેતી ઉપર આ ગામડાઓ નભે છે આ વિસ્તારમાં સિંચાઈના પાણીની સુવિધા નથી જેનાથી ખેડૂતો શિયાળામાં વાવેતર કરી શકતા નથી જેના કારણે તૈયાર થયેલો પાક પાઇપલાઇન નાખવાની કામગીરીમાં જેસીબી મશીન ફેરવી દેવાતા વીસ જેટલા ગામોમાં ખેડૂતોને નુકસાન થયું છે ખેડૂતોનો આક્ષેપ છે કે અમારી જમીનમાં પાઇપલાઇન નાખવા માટે પાણી પુરવઠા બોર્ડે ખેડૂતો પાસે કોઈ પણ જાતની મંજૂરી લીધી નથી અમને કોઈ પણ બળતર આપ્યું નથી અને પાઇપલાઇન નાખી દીધી છે જેના લીધે ખેડૂતો આ પાઇપલાઇન તોડી નાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે જ્યારે ત્યાંસી કરોડથી વધુના ખર્ચા કુપ્પા પાણી પુરવઠા યોજના મંજૂર કરવામાં આવી છે અને બોતેરથી વધુ ગામોને નર્મદા નદીનું ફિલ્ટર વાળું પાણી પૂરું પાડવાનું છે હાલ જે પાણીની લાઈન દબાવવામાં આવી રહી છે તે જમીનની ઉપર જ દબાવવામાં આવે છે જેનાથી ખેતરોમાં ખેડૂતો કામ કરશે તે વખતે પાઇપલાઇન તૂટવાનો ભય છે આ વિસ્તારના ખેડૂતોને વળતર મળે તેવી માંગ ખેડૂતો અને આગેવાનો કરી રહ્યા છે આ વિસ્તારમાં જે કુપ્પા યોજના છે નર્મદા નદીમાંથી શુદ્ધ પાણી વિસ્તારના બોતેર ગામ માટે જે કંઈ સરકાર સરકારશ્રીની યોજના છે ત્યાંસી કરોડ કરતાં વધારે રકમ માતબર રકમની આ યોજના છે જે યોજના જલારામ કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા કામ કરવામાં આવે આવી રહ્યું છે પણ ચોમાસા દરમિયાન વિસ્તારમાં દરેક ખેડૂતોના ઊભા પાકને લાઈનો લાઇનો નાખવાની કામગીરી ચાલી રહી છે તેમાં ઊભા પાકને ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયેલું છે અને સમગ્ર વિસ્તારના જે કંઈ તમામ ખેડૂતોને માંગણી છે કે આ કામગીરી પૂર્ણ થયા બાદ વળતર એમને મળે